समाचार पर नजर करिए। थरादना वड़गामड़ा गामे कोरोना काल में लोक डायरो योजायो। स्थानिक आगेवान धनजी पटेल द्वारा लोक डायरा नु आयोजन करवामां आव्युं। कोरोना काल में डायरा में कोविड नी गाइडलाइन ना धजागरा उड़ाड़वामां आव्या। त्यारे वनिता पटेल, ईश्वरदान गढ़वी जेवा कलाकारों लोक डायरा में जोड़ाया। लोक गायक नी साथे कुल 10 कलाकारों नी पण डायरा में हाजरी हती। पत्रिका में मुख्य मेहमान तरीके थराद एएसपी पूजा यादव नु नाम हतुं। साथे डायरा में मास्क अने सामाजिक अंतर नो सदंतर अभाव जोवा मळ्यो हतो। खूब ज गंभीर बेदरकारी सामे आवी छे, तो शू हवे डायरा ना आयोजको सामे फरियाद नोंधाशे? कोई कार्यवाही करवामां आवशे? सौथी मोटो सवाल ए के कोरोना काल में लोक डायरो केम योजवामां आव्यो? साथे ज शू आ लोक डायरा नी परमिशन आपवामां आवी हती? परमिशन नो तो अहीं छेद ज उड़ी जाय छे, कारण के कोरोना काल चाली रह्यो छे। आटली मोटी संख्या में माणसो ने भेगा न करी शकाय, तो सवाल ए छे के पेन्डेमिक एक्ट मुजब शू आ व्यक्तिओ जेमणे आयोजन हाथ धर्यु हतु ते लोको, साथे ज कलाकारो जे लोको जोड़ाया हता आ डायरा मां, तेमनी सामे पेन्डेमिक एक्ट मुजब कार्यवाही थशे? ते सौथी मोटो सवाल उभो थई रह्यो छे। अत्यारे सोशियल मीडिया में पण आ वीडियो खूब ज वायरल थयो छे। यूट्यूब पर पण आ यूट्यूब उपर लाइव करवामां आव्यो हतो आ डायरो। आज मुद्दे संवाददाता परेश पढियार फोन लाइन पर। परेश, डायरा ना आयोजको सामे फरियाद नोंधाशे? सोशियल मीडिया में पण हवे आ वीडियो वायरल थयो छे, जे रीते आपे कह्युं के लाइव पण यूट्यूब लाइव पण आ डायरा नुं करवामां आव्युं हतुं। कोरोना काल चाली रह्यो छे, शुं हवे पेन्डेमिक एक्ट मुजब कार्यवाही करवामां आवशे? परेश હજી ચોક્કસ ટેમ્પો જે આ ડાયરો હતો તે થરાદ તાલુકાના વડગામડા જે આ ડાયરો જોવા મળતો, ખાસ કરીને એના જે મુખ્ય આયોજક હતા જગજી પટેલ જે છે તેમના મુખ્ય આયોજક હતા। જો કે નાના મોટા 10 કલાકારો આ ડાયરામાં નામાંકિત કલાકારો હાજર રહ્યા હતા, ખાસ કરીને જે આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, તો કે કલાકારોને સાંભળવા માટે હજારોની સંખ્યામાં ત્યાં મહિલા માણસ મહેરામણ ઉમટી હતી। જો કે એક બાજુ સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, કોરોના કાળમાં કોરોના દિવસે દિવસે વધી રહ્યો છે, લોકોને એક બીજા લોકો સુધી દૂર રહેવાની જયારે સોશિયલ મીડિયામાં પણ અપીલ કરવામાં આવી છે, સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે, આપણે જે રીતે કોવિડ-19નો ભંગ થઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો એકઠા કરીને આવા ડાયરાઓ કરવામાં આવે છે। બનાસકાંઠામાં આવી ઘટના નથી, પણ આવી ઘટનાઓ આવી બનાસકાંઠામાં આવી ગઈ છે। અગાઉ પણ ખાસ કરીને કાજલ મહેતા દ્વારા પણ વરઘોડો કાઢીને હજારોની સંખ્યામાં ડીએસપી કરવામાં આવી છે। શશીકાંત પડિયા જે ધારાસભ્ય છે તેમના દ્વારા પણ વરઘોડો કાઢી ઘોડે સવારી કરીને જે કિંજલ દવે છે તેમના દ્વારા પણ વરઘોડો અને સરઘસ કાઢવામાં આવે છે। તેમાં પણ રાષ્ટ્રની હજારોની સંખ્યા આવી છે। એ બધી રીતે ડાયરાઓ બનાસકાંઠામાં જોઈ શકાય છે। એક બાજુ સરકાર સોશિયલ ડિસ્ટન્સની વાત કરી રહી છે, લોકોને હજારો રૂપિયા દંડ આપવામાં આવે છે, કોઈ માસ્ક પહેર્યા તેમને પણ દંડ આપવામાં આવે છે, છતાં પણ આવી રીતે ભીડ એકઠી કરીને લોકો આવી રીતે ડાયરાઓ કરે છે, આયોજકો છે તે પૈસા કમાવા માટે કરીને જે ડાયરાઓનું આયોજન કરે છે, મોટી સંખ્યામાં લોકો બોલાવે છે। અત્યારે એક સવાલ ચોક્કસથી થાય છે કે પોલીસ શા માટે આવી કોઈ કાર્યવાહી નથી કરતી, કારણ કે વારંવાર ડાયરાઓ યોજાતા હોય છે, સામાન્ય દંડ કરીને આવા ડાયરાઓ કે આયોજકો છે કે જે આવા સરઘસો કાઢે છે તેમને સામાન્ય દંડ આપતા હોય છે, કોઈ મોટી ફરિયાદ નથી થતી, ત્યારે વારંવાર કાયદાનો જે ભંગ કરીને આવે આયોજક છે ડાયરાઓ યોજે છે અને મોટી સંખ્યામાં લોકો બોલાવે છે અને જે કોરોના સંક્રમિત વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે જેવી રીતે હાલ લગ્ન જવાની પણ સિદ્ધ નથી ત્યારે પણ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા, જે રીતે કોરોનાનું સંક્રમણ વધ્યું હતું તહેવારોમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું હતું, ત્યારે ખાસ કરીને કરફ્યુ જી પરેશ આપની પાસેથી આગળ માહિતી મેળવીશું, અપડેટ મેળવીશું આ ઘટનાને। આપણી સાથે ફોનલાઈન પર એએસપી જે આમંત્રણ આ ડાયરાનું આમંત્રણ પત્રિકામાં તેમનું મુખ્ય મહેમાન તરીકે નામ હતું એએસપી પૂજા યાદવ, તેઓ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મેડમ, જે રીતે આ ઘટના પ્રકાશમાં આવી છે, સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, થરાદનો આ વિડીયો છે, લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, મોટી સંખ્યામાં ત્યાં લોકો એકઠા થયા હતા, સૌથી મોટી બાબત એ છે મેડમ કે તમારું નામ આમંત્રણ પત્રિકામાં હતું, શું આ ઘટના તમારા ધ્યાને આવી છે? ये जो इनविटेशन कार्ड था, ये इनविटेशन कार्ड पे इन्होंने जो नाम छापा ये बिना परमिशन के छापा है, और इनको जो ये डायरा ऑर्गेनाइज करना था इसके लिए परमिशन के लिए आए थे, हमें वो भी परमिशन रिजेक्ट कर दिया था उसका, उसके बावजूद भी इन्होंने ये किया है, तो इसीलिए हम इसमें कड़क कार्रवाई कर रहे हैं। सिर्फ 188 नहीं, इसमें 308 आईपीसी भी लगा के जितने भी लोग प्रेजेंट थे उन सबके अगेंस्ट केस होगा।
जी पूजा खास करीने मैडम जे रीते आ घटना बनी छे, आ एक घटना नहीं, बनासकांठा जिल्ला में वारंवार आ प्रकार की घटना बने छे। मोटा प्रमाण में लोग एकठा थई जाय छे, वरघोड़ो काढवामां आवे छे। आ बीजी एवी घटना छे, बीजी त्रीजी एवी घटना छे कि लोक डायरानुं आयोजन करवामां आव्युं। पेन्डेमिक एक्ट मुजब शुं कार्यवाही करवामां आवशे, कारण के सखत कार्यवाही पेन्डेमिक एक्ट मुजब करवामां आवती होय छे त्यारे? ये पैंडेमिक एक्ट के जो हम कर रहे हैं, मास्क के हम केसेस करते हैं, टाइमली 188 के जो केसेस करते हैं हम वो भी कर रहे हैं। उसके बावजूद जो हमारे पास ये जो परमिशन आती हैं, परमिशन जो बहुत इकट्ठे होते हैं लोग ज्यादा नंबर में, उनको हम परमिशन भी नहीं देते। मैरिजेस के लिए जो परमिशन आते हैं, मैरिज के लिए 50 से ऊपर कोई लोग नहीं होना चाहिए, वो गाइडलाइंस के मुजब हम उनको कंडीशनल परमिशन देते हैं, जो सरकारी वो है, कंडीशन है कि इनके दायरे में आपको करना है। फिर भी अगर उसमें भंग होता है तो हमने यहाँ पे भी एक दो मैरिज के भी केस किए हैं जो इकट्ठे ज्यादा हो गए थे, बट ये बहुत सीरियस इशू है। तो इसमें हम सिर्फ कोरोना की गाइडलाइंस का जो है सिर्फ 188 से काम नहीं चलेगा, हम इसमें आईपीसी सेक्शन भी इंक्लूड करके हम इसमें कड़क कार्रवाई करेंगे, ताकि आगे कोई ऐसे गलती ना करे कि बिना परमिशन के कोई भी ये ऑर्गेनाइज करे। मैडम खास करीने गंभीर घटना एटला माटे पण कही शकाय, कारण के आखी रात आ डायरो कदाच चाल्यो हशे। शुं पोलीस प्रशासनना ध्याने आ डायरो, कारण के यूट्यूब उपर पण लाइव कर्यो हतो, त्यारे प्रशासन ना ध्याने ना आव्यो? कोई कार्यवाही तेज वक्ते केम ना करवामां आवी, तेने रोकी केम देवामां ना आव्यो? ये इसका जो ये कार्यवाही आप बोल रहे हैं ना, इनका जो हमें मिला इंटेलिजेंस इसका, तो फोन तो मेरे पास बहुत आ रहे थे, इवन पीआई के पास भी आ रहे थे, बट उस टाइम पे हम मीटिंग में थे, तो एक डेढ़ घंटे हमारा पालनपुर में मीटिंग चला, उस टाइम पे हम इसको रिसीव नहीं कर पाए। लोकल इंटेलिजेंस आप बोल सकते हैं कि थोड़ा लोकल इंटेलिजेंस वीक रहा कि वो वहां पे प्रेजेंट नहीं हो पाए, बट किसी ने एक्सपेक्ट नहीं किया था कि विदाउट परमिशन भी लोग ऑर्गेनाइज करेंगे। अगर आप किसी को रिजेक्ट करते हैं परमिशन, तो वो अंडरस्टूड है कि हाँ वो नहीं करेंगे, बट ये हुआ, ये इसीलिए ये बहुत ही सीरियस इशू है, इसीलिए मैंने मतलब कड़क से कड़क कार्रवाई करने का आदेश दिया है। मैडम परमिशन भी आप बोल रहे हैं कि रात को जैसे केस नहीं हुआ, तो अभी कार्रवाई चली रही है, इतने सारे लोग हैं, उन सबके अगेंस्ट में केस करने में थोड़ा टाइम लगेगा, हाँ, तो सारा हो जाएगा। ओके ओके ओके। और मैडम जो धनजी पटेल नु नाम सामने आव्यु छे, जे आयोजक छे, तेनी सामे केवी कार्यवाही थशे, कारण के मुख्य आयोजक धनजी पटेल नाम नो व्यक्ति छे? इनके अगेंस्ट आईपीसी 308 करेंगे, कल्पेबल होमिसाइड का केस करेंगे। जी बिल्कुल बिल्कुल, आप वीटीवी न्यूज साथ जुड़ाया, बातचीत करी, आपनो खूब खूब आभार। वहां था एसपी पूजा यादव, जेमनु नाम आमंत्रण पत्रिका में आयोजक धनजी पटेले छापी दीधु हतु, अने जी रीते तेमणे वातचीत में कहू के तेमने ए बाबते कोई ज ख्याल नतो, परमिशन वगर नाम छापी देवामां आव्यु हतु, तेओ त्यां हाजर पण नहोता रह्या, अने हवे आ घटना ज्यारे ध्याने आवी छे, चोक्कसथी कड़कमां कड़क कार्यवाही करवामां आवशे, सखत कार्यवाही करवामां आवशे। डायरानी पोलीसे परवानगी नथी आपी, खास करीने प्रसंगोमां ज्यारे लग्न प्रसंग होय छे, 50 व्यक्तिओने जे आमंत्रण आपवामां आवतुं होय छे, त्यारे पण पोलीस ध्यान राखती होय छे, त्यारे आ घटना बाबते पण ध्यान राखवामां आवशे, कोईने पण छोड़वामां नहीं आवे। सवाल ए थई रह्यो छे, लोको शा माटे बेजवाबदार बनी रह्या छे? हवे शहेरोमां नहीं, तालुकामां नहीं, पण गामडाओमां पण आ संक्रमण पहोंची रह्युं छे, त्यारे कोई पण एक व्यक्ति जो पॉजिटिव छे तो बीजा लोकोनुं शुं? ते अहींया सौथी मोटो सवाल उभो थई रह्यो छे। एक तरफ कोरोना काळ चाली रह्यो छे, तो शा माटे आ प्रकारनुं आयोजन करवामां आवे छे? डायराना आयोजको सामे ચોક્કસથી એક દાખલો બેસાડવો પડે, આવા આયોજકો સામે કડકમાં કડક હાથે કાર્યવાહી કરવી પડે, તો જ અન્ય લોકો આ ઘટનાથી સબક શીખશે। સાથે જ કલાકારો જે અહીંયા ભેગા થયા હતા, તે લોકો શા માટે અપીલ નથી કરતા? તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। જાગૃત લોકો હોય છે કલાકારો, કારણ કે ખૂબ જ મોટી જવાબદારી તેમના માથે પણ હોય છે, ત્યારે તેઓ પણ આમાં સહભાગી છે, કાર્યવાહી થવી જોઈએ। કોરોના કાળ ચાલી રહ્યો છે, શા માટે લોકોના જીવ સામે ખેલવામાં આવી રહ્યું છે, જીવ સાથે ખેલવામાં આવી રહ્યું છે, તે સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। આખી રાત ડાયરો જામ્યો, પોલીસ લોકલ પોલીસ કેમ ન પહોંચી? તે અહીંયા સૌથી મોટો સવાલ, તે લોકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ। તો પરવાનગી ન આપ્યા છતાં ડાયરો યોજાશે તે કલ્પના પણ ન હતી। આ મુદ્દે અમારી સાથે પરેશ પડિયાર અમારા સંવાદદાતા જોડાયેલા છે। પરેશ, એસપી પૂજા યાદવ સાથે વાત થઈ, આમંત્રણ પત્રિકામાં તેમનું નામ હતું, પરંતુ પરમિશન વગર છાપી દેવામાં આવ્યું હતું, તેમણે ખાતરી પણ આપી કે કોઈને છોડવામાં ના આવે। આ ધનજી પટેલ કોણ છે? કારણ કે સામાન્ય લગ્ન પ્રસંગ હોય છે ત્યારે 50 વ્યક્તિઓને જ આમંત્રણ આપવામાં આવતું હોય છે, પેન્ડેમિક ચાલી રહ્યું છે, આ પ્રકારનું આયોજન હાથ જ કેવી રીતે ધરી શકે? જી અંકુર, જે રીતે પૂજા યાદવ એસપીએ જણાવ્યું કે જે રીતે નામ જે પત્રિકામાં લખવામાં આવ્યું હતું, તેમના જાણ સરકાર દ્વારા 50 માણસો ભેગા કરવા પત્રિકા
बिल्कुल बिल्कुल परेश परेश आपनी पासे थी आगर जुड़ाईशु अने आपनी साथे जुड़ाईशु अने अपडेट मेळवीशु। सवाल ए थई रह्यो छे के कोरोना काल चाली रह्यो छे, शा माटे लोकोना जीव साथे रमवामां आवी रह्यो छे। एक तरफ शहर में तो संक्रमण शहरों में वधी रह्यु छे, तालुका बाकात नथी रह्या, हवे गामडाओ पण बाकात नथी रह्या, तो आ प्रकारनुं आयोजन हाथ केवी रीते धरायु ते सौथी मोटो सवाल। आ घटनानी पराकाष्ठा ए छे के सोशियल मीडिया उपर यूट्यूब उपर आ लोक डायरा ने लाइव करवामां आव्यो हतो, शा माटे कोईना ध्याने जिल्ला तंत्रना ध्याने आ लाइव आव्यु नहीं ते सौथी मोटो सवाल उभो थई रह्यो छे। लोकल प्रशासन लोकल पोलीस प्रशासन केम घटना स्थले न पहोंच्यु अने आ लोक डायरा ने अटकाववामां न आव्यो? सदंतर अहिया सोशियल डिस्टन्सनो अभाव जोवा मळ्यो, केटलाक व्यक्तिओ घणा बधा मोटा भागना व्यक्तिओए अहिया मास्क नथी पहेर्यु। शुं कोरोना मटी गयो छे, कोरोना चाली गयो छे? अहिया ए सौथी मोटो सवाल के हवे क्यारे कार्यवाही थशे। तो आज मुद्दे कांग्रेसना एमएलए गेनीबेन ठाकुर आपणी साथे फोनलाइन पर जोड़ाई गया छे। गेनीबेन, थरादनी आ घटना छे खूब ज गंभीर, बेदरकारी प्रशासने पण दाखवी छे अने अहिया लोकोनी पण जवाबदारी बने छे। अत्यारे शहरो मां संक्रमण वधी रह्यु छे, तालुका बाकात नथी रह्या, हवे गामडाओमां पण आ संक्रमण फैलाई रह्यु छे, तो ज्यारे अहिया कोई कोरोनाना केस आवशे त्यारे ज तंत्र जागशे, अने सौथी मोटी वात तंत्रना ध्याने केम आ वस्तु आवी नही? गेनीबेन, सौ प्रथम तो जे ते विस्तार में जे पोलिस अधिकारी फरज पर होने तात्कालिक एमने वधा पर दूर करवा पड़े, अने जे लोकोए आयोजन कर्यु छे एनो एक एक मानस गणी, अने जे रीते आम पब्लिक नो 1000 रूपया दंड लेवामां आवे छे, जेटला दायरा में हाजर छे एटला तमाम नो दंड ए आ भारतीय जनता पार्टी नी सरकारे ने अधिकारीओए लेवो पड़े। आम पब्लिक ने तमे 1000 रूपया लो छो तो आ दायरा में जेटला हाजर छे એનો બધાનો 1000 રૂપિયા પ્રમાણે દંડ વસૂલ કરવો જોઈએ, આવી મારી માગણી છે। ગેનીબેન, આમંત્રણ પત્રિકામાં જાણવા મળ્યું છે કે તમારું પણ નામ હતું ગેનીબેન ઠાકોર આમંત્રણ પત્રિકામાં મહેમાન તરીકે, તમને પણ આમંત્રણ હતું, તો શું તમારા ધ્યાને નહોતી આવી આ વસ્તુ? પૂછ્યા વગર નામ એ લોકોએ લખી દીધું હોય તો હું માનું ત્યાં સુધી એની અંદર અમારી કોઈ જવાબદારી રહેતી નથી। વાત રહી નામ લખવા માટેની, તો એ લોકો જયારે આમંત્રણ પત્રિકા છાપતા હોય ત્યારે અમારી જોડે કન્ફર્મ કરીને પછી નામ લખવું જોઈએ, એટલે એ ડાયરાની અંદર જયારે નામ લખ્યું ત્યારે પણ અમને ખબર નથી, અમારી હાજરી પણ નથી, એટલે જે લોકોએ આ રીતે ડાયરાનું આયોજન કર્યું હોય મેં અગાઉ કીધું એ પ્રમાણે જે તે વિસ્તારના પોલીસ જે કર્મચારીઓ હોય એને સસ્પેન્ડ કરી દેવા જોઈએ જિલ્લા પોલીસ વડાએ, અને એની પાછળ તપાસ થવી જોઈએ। જેણે ડાયરાનું આયોજન કર્યું છે એ દરેક વ્યક્તિ દીઠ 1000 રૂપિયાનો દંડ વસૂલ કરવો જોઈએ। બિલકુલ, હવે તમને ખ્યાલ જ નતો અને તમારું નામ છાપી દેવામાં આવ્યું હતું, હવે આ જયારે લોક ડાયરાનું આટલું મોટું આયોજન થયું હતું તમને ધ્યાન નહોતું આવ્યું, અને સૌથી મોટો સવાલ તમારી પરમિશન વગર નામ છાપી દેવામાં આવ્યું, તો શું હવે તમે કોઈ કાર્યવાહી કરશો, કોઈ કાનૂની કાયદો કોઈ કાનૂની કાર્યવાહી કરશો ખરા જે લોકો આયોજકો છે તેમના વિરુદ્ધ? સૌ પ્રથમ તો એ જવાબદારી જે તે વિસ્તારની પોલીસ તંત્રની રહેશે, અને જે લોકોએ બરોબર બિલકુલ, કારણ કે તમારી પરમિશન વગર તમારું નામ છાપી દેવામાં આવ્યું છે, અને માની લો લગ્ન પ્રસંગ જેવા જે પ્રસંગ થતા હોય છે તેમાં 50 વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવતા હોય છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં મારી વાત અહીંયા છે કે ધાર્મિક કોઈ કાર્યક્રમ હોય, ગૌશાળાનો હોય, શૈક્ષણિક હેતુ માટેનો હોય, સામાજિક હોય, લગ્નનો હોય, જે નથી ચાલી શકે એવા કાર્યક્રમો નથી કરી શકતા, અને જે વગર ચાલે છે એવા કાર્યક્રમો આવા આ પરિસ્થિતિની અંદર કરવા, તો આ ગુજરાતના જે કલાકારો છે એમને પણ મારી વિનંતી છે કે તમારી પણ આ ગુજરાતના લોકોને બચાવવા માટેની જવાબદારી છે, અને જ્યાં સુધી તમે લોકો આ રીતે કરશો તો બીજા બિન જવાબદાર લોકો તો નહીં સમજે, પણ સૌથી પહેલા કલાકારોએ સમજવું જોઈએ કે આવા કાર્યક્રમમાં ના આવવું જોઈએ, અને બીજું જે તે વિસ્તારની પોલીસ પાછળ જ યોગ્ય પગલાં લેવા જોઈએ, આવી મારી ગંભીરતાથી વહીવટીતંત્રને વિનંતી છે। બિલકુલ ગણીબેન, એસપી પૂજા યાદવ સાથે પણ વાતચીત થઈ, તેમણે પણ કહ્યું પેન્ડેમિક એક્ટ મુજબ તો કાર્યવાહી થશે, પણ સખતમાં સખત અમે કાર્યવાહી કરીશું, અને જે આયોજક છે તેની સામે પણ કાર્યવાહી કરીશું, પણ એક લોક પ્રતિનિધિ તરીકે તમે તે વિસ્તારના લોક પ્રતિનિધિ છો ગેનીબેન, વારંવાર બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને થરાદમાં આ પ્રકારની ઘટનાઓ બને છે, કેવી રીતે તમે તેનો વિરોધ કરશો? કારણ કે આ એક બે ઘટના નથી આવી, તો ઘણીવાર પહેલા પણ આવી ઘટનાઓ બની ચૂકી છે।
બનાસકાંઠાનું પોલીસ તંત્ર એ માત્ર ધબતા ઉઘરાવવામાં, લોકોને હેરાન કરવામાં, એમના બે નંબરના ધંધામાં ક્યાં ગાડીઓ ચલાવવી શું કરવું એમ જ પડ્યું છે. એમને લોકોની પરવા નથી. એક નાના પોલીસ કર્મચારી બીટ જમાદારથી કરીને મોટે સુધી વારંવાર જે બદીઓ છે એ બદીઓની અમે રજૂઆત કરી છે, પણ છતાં એની પાછળ જે પગલાં લેવા જોઈએ નથી લેતા. એનું કારણ કે ભારતીય જનતા પાર્ટીના લોકોના બે નંબરના ધંધા સાથે એ લોકો સંકળાયેલા છે. ક્યાંક પોલીસ પણ આવા ધંધા સાથે સંકળાયેલી છે, ક્યાંક હપ્તા લે છે, જેથી કરીને અમને લોકોના બચાવ માટેના જે કાર્યક્રમ છે એ નથી રોકવા. કેમ કે આ લોકોના નેજા હેઠળ જ આ લોકોના ધંધા ચાલતા હોય છે. એટલે હું માનું ત્યાં સુધી આ ઉદાહરણના ભાગરૂપે થરાદમાં જે આ વડગામડા ઘટના બની અને ત્યાંના જે પોલીસ કર્મીઓ હોય એને સસ્પેન્ડ કરી અને એક ઉદાહરણ પોલીસ તંત્ર પૂરું પાડે એવી મારી વિનંતી છે. બિલકુલ ગનીબેન, આપ વીટીવી ન્યૂઝ સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ચોક્કસ અહીંયા સખત કાર્યવાહી પણ થવી જોઈએ, કારણ કે ખૂબ જ ગંભીર બેદરકારી અહીંયા પ્રશાસનની પણ સામે આવી છે. ચોક્કસ જે આયોજક છે તેની સામે તો કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, સાથે સાથે જ કલાકારોને પણ સૂચના આપવી જોઈએ કે આ પ્રકારની ફરીથી કોઈ પુનરાવર્તન આ પ્રકારની ઘટનાઓનું ન થાય.